બ્રેક બાદ આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગામ્ય પોલીસ દ્વારા શિકાર કરવા આવેલા 11 રાજસ્થાની શિકારીઓને દેશી બનાવટી બંદૂક છરી સાથે 2,22,000ના મુદ્દા માલ સાથે પકડી પાડ્યા હતા। સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય માંડલિક દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ કરવા આપેલ સૂચના આધારે નાયબ પોલીસ અધિક્ષક KH સૂર્યવંશી CPI MM સોલંકીના માર્ગદર્શન મુજબ વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે તપાસ તેજ કરતા બાતમીના આધારે રાજસ્થાન બોર્ડરના ગામોમાંથી કેટલાક કિસ્મો મહિન્દ્રા મેક્સ ગાડી નંબર GJ2CL 9153માં હિંમતનગર ખેડ તસિયા રોડ જઈ તીતપુર ગામની સીમમાં આવેલ હાથમતી નદીના પટમાં આવેલ જેથી ગ્રામ્ય પોલીસ સબ ઇન્સ્પેક્ટર SD ચૌધરી તથા ASI ઈશ્વરભાઈ આત્મારામ પોલીસ કોન્સ્ટેબલ જસુભાઈ બાબુભાઈ હરપાલસિંહ સોનસિંહ હરપાલસિંહ જસવંતસિંહ તથા કોન્સ્ટેબલ જસુભાઈ બાબુભાઈ હરપાલસિંહ સોનસિંહ હરપાલસિંહ જસવંતસિંહ તથા PCR મોબાઈલ ઇન્ચાર્જ પોકો મહેન્દ્ર હેમેન્દ્રસિંહ તેજેન્દ્રસિંહ જયેન્દ્રસિંહજી શાંતિજી વગેરે સ્ટાફના માણસો સાથે બલોચપુર રોડ ઉપર આવેલ ગોઠવેલ નાકાબંધી દરમિયાન બાતમી હકીકતવાળી ગાડી આવતા મહિન્દ્રા મેક્સ ગાડી નંબર GJ2CL 9153 ગાડીમાં તપાસ કરતા કુલ 11 ઈસમો બેઠેલા હોય અને તમામે તમામ રાજસ્થાનના હોવાનું તપાસ દરમિયાન બહાર, જે પૈકી આરોપી આશારામ કસનજી ડામોર ઉંમર વર્ષ 30, ઉદા હોમીડા પારધી ઉંમર વર્ષ 45, નવલભાઈ દેવાજી ડામોર ઉંમર વર્ષ 45, બચુ જોગીડા હામીરા પારધી ઉંમર વર્ષ 25, ઉદા હોમિયા પારધીના ઓ પાસેથી દેશી બનાવટની ફુલ્લીદાર બંદૂક સિંગલ બેરલ બંદૂક નંગ 4, જે એક બંદૂકની કિંમત ₹3,000 લેખે કુલ બંદૂક નંગ 4 કિંમત 12,000 તથા બંદૂકમાં ભરવાનો દારૂગોરો તથા સરાગોરી મહિન્દ્રા મેક્સ ગાડી નંબર GJ2CL 9153 જેની કિંમત હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી મહિન્દ્રા મેક્સ ગાડીમાં ઈસમો શિકાર કરવા આવેલ છે। તેથી વાહન ચેકિંગની કાર્યવાહી દરમિયાન ગાડીમાં 11 ઈસમો અને તેમના પાસેથી 4 બંદૂક દેશી બનાવટની છરા મેળવ્યા છે અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ચાલુ છે। એ રાજસ્થાન તરફથી આવતા હતા એ લોકો, એ વિજયનગર કોટડા રાજસ્થાન તરફના છે। આઉટસ્ટેટના છે 2,00,000 તથા મોબાઈલ નંગ 10 જેની કિંમત કુલ 10,000 મળી કુલ 2,22,000ના મુદ્દામાલ સાથે કુલ 11 આરોપીઓ ભૂંડનો શિકાર કરવાના ઈરાદે ગેરકાયદેસર હથિયાર સાથે રાખી જાહેરનામાનો ભંગ કરી પકડાઈ જતા હિંમતનગર ગ્રામ્ય પોલીસે એક્ટ 1959ની કલમ 25(1)(b) AGEP એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સૈયદ સોયબ સાથે સંજય રાવળ, ZS TV હિંમતનગર।